નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રીક ગુજરાતીમાં તો મિત્રો હાલમાં ખેડૂતોને પાવર ટીલર ખરીદી સહાય આપવામાં આવી રહી છે અને તે પણ પિસ્તાલીસ હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવી રહી છે તો તેની સંપૂર્ણ માહિતી માટે આ વિડીયો પર ફટાફટ ક્લિક કરો અને તેની સંપૂર્ણ માહિતી જાણી લો તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો અને આપણી આ ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ બે લાયકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી જેથી કરી આપણી ચેનલ પર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તેનું નોટિફિકેશન આપને મળી જાય તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક ખેડૂતો માટે પાવર ટીલર ખરીદી સહાય જેના માટે સબસિડી રૂપિયા પિસ્તાલીસ હજાર સુધીની આપવામાં આવી રહી છે જે હા મિત્રો સામાન્ય ખેડૂતને રૂપિયા પિસ્તાલીસ હજાર સુધીની સબસિડી સહાય આપવામાં આવી રહી છે તો જે ખેડૂત મિત્રો પાવર ટીલર ખરીદવા માંગતા હોય તેને આ એક ઉત્તમ તક છે તો તેના માટેની સંપૂર્ણ માહિતી આપણે જોતા જઈએ તો યોજનાનું નામ છે પાવર ટીલર જે આઠ બી એચપીથી વધુના માટે આ સહાય આપવામાં આવી રહી છે અને હાલમાં આ ખેડૂત પોર્ટલ ઉપર ફોર્મ ભરવાનું ચાલુ છે ત્યારબાદ આપણે મળવાપાત્ર સહાયની વાત કરીએ તો મળવાપાત્ર સહાયમાં પાવર ટીલર માટે સામાન્ય ખેડૂતોને ખર્ચના ચાલીસ ટકા કે રૂપિયા પિસ્તાલીસ હજાર પ્રતિ એકમ મુજબ એ બેમાંથી જે ઓછું હોય એટલે કે ચાલીસ ટકા અથવા તો પિસ્તાલીસ હજાર એ બેમાંથી જે ઓછું હશે તે સહાય મળવાપાત્ર થશે અને તેના માટે પૂર્વ મંજૂરીનો સમયગાળો સાઠ દિવસનો રાખવાનો રહેશે ત્યારબાદ આપણે વાત કરીએ કે અનુસૂચિત જનજાતિના લોકોને કેટલી સહાય મળવાપાત્ર થાય છે તો પાવર ટિલરમાં મળવાપાત્ર સહાયમાં અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટેની વાત કરીએ તો તેઓને ખર્ચના પચાસ ટકા સુધી મહત્તમ રૂપિયા સાઠ હજાર પ્રતિ એકમ સહાય મળવાપાત્ર થાય છે અને તેમના માટે પણ પૂર્વ મંજૂરીનો સમયગાળો સાઠ દિવસનો રાખવાનો રહેશે ત્યારબાદ હવે આપણે વાત કરીએ કે અનુસૂચિત જાતિના ખેડૂતોને શું સહાય મળવાપાત્ર થાય છે તો પાવર ટિલર માટે અનુસૂચિત જાતિના ખેડૂતોને પણ અનુસૂચિત જનજાતિના ખેડૂતો પ્રમાણે ખર્ચના પચાસ ટકા સુધી મહત્તમ રૂપિયા સાઠ હજાર પ્રતિ એકમની સહાય મળવાપાત્ર થાય છે અને તેમના માટે પણ પૂર્વ મંજૂરીનો સમયગાળો છે તે સાઠ દિવસનો રાખવાનો રહેશે તો હવે આપણે વાત કરીએ કે આ અંગેના ફોર્મ કઈ સાઇટ ઉપર ભરાય છે તો ફોર્મ ક્યાં ભરવું અને તેની છેલ્લી તારીખ કઈ છે તેમાં વાત કરીએ તો આઈ ખેડૂત પોર્ટલની જે ઓફિશિયલ વેબસાઇટ છે કે ડબલ્યુ 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 ડોટ આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર આ ફોર્મ ભરી શકાય છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ સત્તર અગિયાર બે હજાર વીસ છે તો જે કોઈ ખેડૂત મિત્રો આ સહાયનો લાભ મેળવવા માંગતા હોય તે તારીખ સત્તર અગિયાર બે હજાર વીસ પહેલાં સત્વરે ફોર્મ ભરી શકે છે અને ફોર્મ ભરવામાં કોઈ પણ મુશ્કેલી જણાય તો હેલ્પલાઇન નંબર ઉપર ફોન કરીને પણ તે માહિતી મેળવી શકાય છે તો હેલ્પલાઇન નંબર છે અઢાર ડબલ ઝીરો એકસો એંશી પંદર એકાવન આ નંબર ઉપર ફોન કરી અને કોઈ પણ મૂંઝવણ અંગે વધુ માહિતી મેળવી શકાય છે હવે આપણે વાત કરીએ કે આ પાવર ટીલરની ખરીદી ક્યાંથી કરવાની રહેશે તો કૃષિ ખાતા દ્વારા વખતો વખત જાહેર કરેલ પ્રાઇઝ ડિસ્કવરીના હેતુ માટે તૈયાર કરવામાં આવેલ જે પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદકના અધિકૃત વિક્રેતા પાસેથી આ સાધનની ખરીદી કરવાની રહેશે એટલે કે જો આ સહાય મેળવવા માંગતા હોય તો જે પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદક હશે તેમના જે અધિકૃત વિક્રેતાઓ હોય તેઓની પાસેથી જ ખરીદી કરવાની રહેશે તે સિવાય અન્ય જગ્યાએથી ખરીદી કરેલ હશે તો સહાયનો લાભ મળવાપાત્ર થશે નહીં તો તેનું તમામ ખેડૂત મિત્રોએ ખાસ ધ્યાન રાખવું કે અધિકૃત વિક્રેતા પાસેથી આ જે સાધન છે તેની ખરીદી કરવી જેથી કરીને યોજનાનો લાભ મળી શકે તો હવે આપણે આઈ ખેડૂત પોર્ટલ ખોલી અને જોઈ લઈએ તો આઈ ખેડૂત પોર્ટલ ઉપર જે બાગાયત ખાતાની વિવિધ સહાય છે તેમાં ક્લિક કરશો એટલે ક્રમ નંબર સાડત્રીસ પર પાવર ટીલર આઠ બી એચપીથી વધુ તે સહાય આપણને જોવા મળી રહી છે જે આજીવન એક વખત મળવાપાત્ર થાય છે તો આપણે જે વિગત જોઈ ગયા તે વિગત પણ અહીંયા જોવા મળી રહી છે અને આપના જિલ્લાનો સમાવેશ થાય છે કે નહીં તે આ લક્ષ્યાંક ઉપર ક્લિક કરશો એટલે તેની વિગત જોવા મળશે અને અરજી કરવા માટે અહીંયા અરજી કરો તેના ઉપર ક્લિક કરવાનું રહેશે તો લક્ષ્યાંક જોવા માટે આપણે લક્ષ્યાંક ઉપર ક્લિક કરી અને જોઈ લઈએ દાખલા તરીકે આપણે અહીંયા સામાન્ય ખેડૂત માટેનું છે તેમાં ઓગણપચાસ ક્લિક કરીએ તો આમ તેના ઉપર ક્લિક કરતા આપણને તે લક્ષ્યાંક મુજબના કયા કયા જિલ્લાઓનો સમાવેશ થાય છે તેની વિગતો જોવા મળી રહી છે તો આમાં જે સામાન્ય ખેડૂત માટે ગાંધીનગર જામનગર ડાંગ દેવભૂમિ દ્વારકા દાહોદ નર્મદા પંચમહાલ પાટણ પોરબંદર મોરબી રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લા એમ કુલ મળી અને ઓગણપચાસનો લક્ષ્યાંક આપવામાં આવેલ છે તો આ પ્રમાણે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લક્ષ્યાંક પર ક્લિક કરીને પણ તેમાં કયા કયા જિલ્લાઓ સમાવિષ્ટ છે તેની વિગતો પણ આપણે જોઈ શકીએ છીએ તો જો તમને મારો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડિયો સાથે ત્યાં સુધી રજા લઉં જય હિન્દ વંદે માતરમ